तुमने बताने जोहार जय आदिवासी। जोहार जय आदिवासी सर। आज तमें बता दिया छो तो तुमने कह दू कि आपने बदाय 20 तारीख गुणसदा जवान हो सर। गुणसदा शा माटे सर? अरे सो तमने लोगों ने नहीं खबर 20 तारीखे गुणसदा खाते अपना देश ना वड़ा प्रधान आवी रह्या छे। त्यां ते एक सभा ने संबोधित करवाना छे। अरे सर अपना देश ना वड़ा प्रधान सभा संबोधित करवा आवी रह्या छे तो त्यां आपनो शुं काम? सो आपणे कॉलेज मां रहीने भणवानुं ना होय? अरे भाई ए वात तारी बद्दी बराबर, आपणे कॉलेज मां रहीने भणवानुं होय पण त्यां आपणे जवुं ज पड़शे। केम सर, शा माटे जवुं पड़वानुं? શું ત્યાં આપણે જવું ફરજિયાત છે? હા ફરજિયાત છે એવું જ સમજો। કેમ સર, શું થયું? શા માટે આપણા માટે ફરજિયાત છે? અરે ભાઈ, તાપી જિલ્લાના કલેક્ટર અને ડીડીઓનો હુકમ છે અને ત્યાં તમે જશો તો તમને વડાપ્રધાન રૂબરૂ જોવા મળશે અને સાથે સાથે એમની જે સ્પીચ છે તે સાંભળવાનો પણ મોકો મળશે। અને તમારે ક્યાં પૈસા ખર્ચીને જવાનું છે? તમારા માટે અહીંથી એસટી બસની સુવિધા કરવામાં આવી છે જે તમને અહીંથી લઈ જશે અને ફરી તમને કોલેજ પર ઉતારી દેશે। અરે સર, આપણા દેશના વડાપ્રધાનને તો સમગ્ર દુનિયાના લોકોએ જોયા છે અને એમની સ્પીચ પણ સાંભળી છે અને રહી 20 તારીખની વાત તો તે ન્યૂઝમાં આવી જ જશે તો ત્યાં અમે જોઈ લેશું એમની સ્પીચ। અને રહી મફત બસની વાત તો અમે જયારે કોલેજ ભણવા માટે આવવાના હોઈએ છીએ ત્યારે અમને બસની સુવિધા નથી મળતી અને જયારે આપણા વડાપ્રધાનનો કાર્યક્રમ છે ત્યારે અમને મફત બસની સુવિધા મળશે એ કેટલું યોગ્ય? અરે સર, પણ આપણા દેશના વડાપ્રધાન અહીં અચાનક સંગઠ ખાતે શા માટે આવી રહ્યા છે? જો ભાઈ, હાલ તો આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે એને લઈને પણ તેઓ આ વિસ્તારમાં આવી રહ્યા છે જેથી કરીને અહીંના જે લોકો છે એમના જે મતો છે એમને પોતાના તરફ આકર્ષી શકે। ઓ, તો આ બધી ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે એમને? હા, હવે ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણીની તૈયારી જ હોય ને। આપણા દેશના વડાપ્રધાનને 8 વર્ષમાં ક્યારેય આપણા સોનગઢની યાદ ના આવીને અચાનક ચૂંટણી આવી એટલે સોનગઢની યાદ આવી ગઈ? હા, એ તો ચૂંટણી આવે એટલે બલબલું યાદ આવે। સર, વડાપ્રધાન અહીં આવી કઈ કઈ જાહેરાત કરવાની છે, શું તમને એનો ખ્યાલ છે? અરે વડાપ્રધાન આપણી અહીં આવી 2192 કરોડના જે અલગ અલગ કામો છે એમનું ખાતમુહૂર્ત કરશે અને એમનું લોકાર્પણ પણ કરવાના છે। અરે વાહ, આટલા બધા કરોડ રૂપિયાના કામો સર? હા, અને આ કામોમાં સૌથી મહત્વપૂર્ણ તો સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ છે જે 1669 કરોડના ખર્ચે બનશે અને આ જે રોડ છે એ રોડની કામગીરીનો શુભારંભ આપણા દેશના વડાપ્રધાન આજે ગુણસદા ખાતે તેઓ 20 તારીખે આવી રહ્યા છે ત્યારે તેઓ કરશે। સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ એટલે રસ્તો સર ડાંગ, તાપી અને નર્મદા ત્રણ જિલ્લામાંથી પસાર થતો રોડ? હા, આ જે રોડ છે 3 જિલ્લામાંથી પસાર થશે અને એની જો તને વધુ માહિતી જોઈતી હોય તો આ ચેનલ પર હજુ એક વિડીયો છે જેની લિંક તને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો ત્યાંથી તું એ વિડીયો જોઈ લેશે એટલે તને એ જે પ્રોજેક્ટ છે એના વિશે વધુ માહિતી ખબર પડશે। હા સર, એ વિડીયો તો ચોક્કસ જોવો પડશે જેથી કરીને ખબર પડે કે ખરેખર આ પ્રોજેક્ટ શું છે અને તે રસ્તો ક્યાં ક્યાંથી પસાર થવાનો છે। સર, પણ આ રસ્તો બનવાથી અહીંના જે આદિવાસીઓ છે જે સ્થાનિક લોકો છે એમને શું ફાયદો? અરે કે ગાના જેવી વાત કરે છે, આનાથી શું ફાયદો થશે? એટલે વિચાર કર કે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રસ્તો બનશે એટલે આ રસ્તો પહોળો થશે અને અહીં પ્રવાસન સ્થળો વિકસશે જેના કારણે બહારના લોકો અહીં ફરવા આવશે અને અહીંના લોકોને રોજગારી મળશે। સર, સ્ટેચ્યુ ઓફ યુનિટી જયારે બનતું હતું ત્યારે પણ એવું જ કહેવામાં આવતું હતું કે ત્યાંના આદિવાસીઓને ફાયદો થશે પણ તેનાથી આદિવાસીઓને શું ફાયદો થયો? ઉપરથી આદિવાસીઓની જે જમીન છે તે આદિવાસીઓએ ગુમાવી પડી અને કેટલાક આદિવાસીઓએ તો ત્યાંથી વિસ્થાપિત પણ થવું પડ્યું અને આજે ત્યાં આદિવાસીઓને રોજગારી પણ નથી મળતી। તો શું આ સાપુતારાથી કેવડિયાને રસ્તો જોડતો રસ્તો બનશે તો તેનાથી શું આદિવાસીઓને કઈ ફાયદો થશે? અરે થશે જ ને, કેમ ન થાય? અહીં લોકો ફરવા આવશે જેનાથી આદિવાસીઓની જે દુકાનો છે તે ચાલશે, આદિવાસીઓને રોજગારી મળતી રહેશે। અરે સર, એ તો હું કહું છું કે કેવડિયાના લોકોને ત્યાં શું મળ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી? નથી રોજગારી મળી કે નથી એમના લારી ગલ્લા ચાલવા દેતા, તેમની જમીન પણ છીનવી લેવામાં આવી છે। તો શું આ રસ્તો બનવાથી અહીં વચ્ચેના જેટલા કામો આવશે ત્યાંના આદિવાસીઓને રોજગારી મળશે? શું આદિવાસીઓની જમીન ન જાય? જો ભાઈ, વિકાસ જોઈતો હોય તો જમીનો આપવી પડે, એમાં કોઈ બે મત નથી। અરે તો ફક્ત આદિવાસીઓની જમીનો શા માટે?
અને આ જે રોડ બનશે સાપુતારાથી લઈને કેવડિયા સુધી, તો એ તો એ વિસ્તાર તો તમે ડાંગ જિલ્લો જુઓ, તાપી જિલ્લો જુઓ કે નર્મદા જિલ્લો જુઓ, જ્યાંથી આ રોડ પસાર થવાનો છે તે તો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. તો અહીંના જે આદિવાસીઓ છે, આદિવાસીઓની જમીન પણ ગુમાવી પડશે અને એ આદિવાસીઓ અહીંથી વિસ્થાપિત પણ થવું પડશે. અને આવનારા સમયમાં મોટા મોટા ઉદ્યોગો અહીં સ્થાપી દેવામાં આવશે, જેના કારણે આદિવાસીઓનું જંગલ સમાપ્ત થશે અને આદિવાસીઓનું જે પર્યાવરણ છે તેને નુકસાન થશે, વિશ્વને નુકસાન થશે, તમામ લોકોને આ જે પ્રોજેક્ટ આવા બની રહ્યા છે એનાથી વિનાશ થશે. અરે પણ આનાથી રોજગારી તો મળશે ને? અરે તમે જ કહો કઈ રીતે રોજગારી મળવાની? ઉપરથી તો જે આદિવાસીઓ પોતાની જમીન ખેડી ખાતા છે, આદિવાસીઓની જમીન જીતશે ને આવી જશે. મને તો એવું લાગી રહ્યું હતું કે વડાપ્રધાન અહીં ગુણસ્થા ખાતે આવી રહ્યા છે, તો અહીંના જે ઉકાઈ વિસ્થાપિતો છે એમની સમસ્યાનું નિરાકરણ લાવશે, આપણા અહીં કઈક મોટી યુનિવર્સિટી લાવશે, કઈ મોટી કોલેજ લાવશે કે મોટી હોસ્પિટલની વાત કરશે, એવું મને લાગી રહ્યું હતું. પણ તમે તો વાત કરી રહ્યા છે કે સાપુતારાથી કેવડિયા સુધી જે રસ્તો છે તે બનવાનો, તો એનાથી તો આદિવાસીઓને ફાયદા કરતા નુકસાન વધારે છે. અને ક્યાંક ને ક્યાંક જે અહીંના આદિવાસીઓ છે એમની જમીન પડાવી લેવા માટે જમીન માફિયાઓ દ્વારા આદિવાસીઓને પરેશાન કરવામાં આવશે, એમની જમીન જબરથી છીનવી લેવામાં આવશે, આવા કૃત્ય આ વિસ્તારમાં થશે. અરે ભાઈ એવું કઈ નહીં થાય, આવું બધું તારે માનવાનું છે. અરે કેમ ન થાય સર, જ્યાં જ્યાં વિકાસ થયો છે ત્યાં ત્યાં આદિવાસીઓનો વિનાશ જ થયો છે. આદિવાસીઓની જમીન જબરથી છીનવી લેવામાં આવી રહી છે, આદિવાસીઓને એમના હાથમાં પાણી નથી આપવામાં આવી રહ્યું. અહીં તમે આપણા તો નજીકમાં જ જુઓ ને, આપણા લોકોએ ઉકાઈ ડેમમાં પોતાની જમીન ગુમાવી, પરંતુ એ લોકોને આજ સુધી સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું, પીવા માટે પાણી નથી મળી રહ્યું. અને આવા મોટા હાઈવે પ્રોજેક્ટ આવશે તો એનાથી આદિવાસીઓને શું ફાયદો થવાનો તે મને જણાવો તમે. ઉપરથી તો પ્રવાસનના નામે જે આદિવાસીઓની જમીન છે તે છીનવી લેવામાં આવશે, અને ખાસ કરીને રોડની નજીકની જે જમીન છે એ જમીન છીનવીને ત્યાં હોટલો મોટી મોટી બનાવવામાં આવશે, અને આ આદિવાસીઓને ત્યાં જ એ લોકો કચરા પોતા કરવા તરીકે અને એ રીતે રાખશે. શું આ તમે રોજગારી કહો છો? આ તદ્દન ખોટી વાત છે. તો એના માટે શું કરવું જોઈએ તે તું જ મને કહે. અરે સર, વડાપ્રધાન અહીં આવી રહ્યા છે તો ખરેખર જે ઉકાઈ વિસ્થાપિતો છે એમને ન્યાય મળવો જોઈએ. જેમણે પોતાની જમીન ઉકાઈ ડેમમાં બનાવવા માટે ગુમાવી, તો એ લોકોને જે અત્યાર સુધી નથી મળ્યું તે આપવું જોઈએ. જે પ્રમાણેની શરતો હતી તે પ્રમાણેની શરતો લાગુ કરીને એમને લાભ આપવો જોઈએ જે નથી થઈ રહ્યો. આપણા વિસ્તારમાં આપણે જાણીએ છીએ કે આપણા જે આદિવાસીઓ છે એમણે સારી હોસ્પિટલ સુવિધા મેળવવા માટે દૂર શહેરોમાં જવું પડે છે, તો અહીં સારી મલ્ટીનેશનલ હોસ્પિટલ બનાવવામાં આવે, જેના કારણે લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધા મળી રહે, સારી યુનિવર્સિટી બનાવવામાં આવે જેથી કરીને સારી ભણવાની સુવિધાઓ મળી રહે. પરંતુ એ બધું લઈને વડાપ્રધાન તો આવીને સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રસ્તા જે બનવાનો છે એની કામગીરીનું મુહૂર્ત કરવાના છે, અને આ રસ્તા થકી અહીંના આદિવાસીઓની જમીન છીનવાશે અને આદિવાસીઓએ વિસ્થાપિત થવું પડશે અને એમનું ઘર ગુમાવવું પડશે. હા, એ વાત તારી બધી સાચી છે. ખરેખર જ્યાં વિકાસ થયો છે ત્યાં આદિવાસીઓનો વિનાશ થયો છે, પણ હવે આ વિનાશકારી સરકારને સમજાવવું કઈ રીતે? હા સર, હવે લોકો જ્યાં સુધી ન સમજી છે ત્યાં સુધી કઈ જ ન કહી શકાય. હવે જોઈએ આવનારા સમયમાં શું થાય છે. પણ ખરેખર આવો પ્રોજેક્ટ ન આવવો જોઈએ આદિવાસી વિસ્તારમાં, નહીં તો આપણા લોકોને નુકસાન સિવાય બીજું કઈ મળવાનું નથી. હા, તારી વાત સાચી છે. જોઈએ હવે લોકો શું કરે છે અને આવનારા સમયમાં શું થાય છે. પરંતુ લોકોએ આ તમામ બાબતે જાગૃત થવાની જરૂર છે. હા સર, 100% લોકોએ જાગૃત થવાની જરૂર છે, અને જે આવનારો વિનાશ છે એને પોતાની આંખે જોવાની જરૂર છે. કારણ કે જે અંધભક્તો છે એમને તો આ બધું ફક્ત વિકાસ જ દેખાય, પરંતુ આ વિકાસ પાછળ જે આદિવાસીઓનો વિનાશ છે તે લોકોને નથી દેખાવાનો. એટલે હવે લોકો જાગૃત થાય અને આવનારી ચૂંટણીમાં જે પોતાનો વિકાસ કરે, પોતાનો સાથ આપે, એવા લોકોને મત આપે તો સારું. હા, જો આદિવાસી સમાજે બચવું હોય તો હવે સમજી વિચારીને પગલા ભરવા પડશે અને જાગૃત થવું પડશે. બોલ, તારે હજુ બીજું કઈ કહેવું છે? ના સર, બસ એટલો જ. જોવા છે આદિવાસી. જો તમને બધાને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી હોય તો કરી લેજો. મળીશું બીજા વિડીયોમાં. જોહાર, જય આદિવાસી.